નમસ્કાર બાળકો, ધોરણ 10ના ધોરણ 9ના સતત વિડીયો મૂકતો જ રહું છું. એ વિડીયો લગભગ હું તમને દિવાળી સુધી ધોરણ 9ની લગભગ આખી બુક્સ ગણિત અને વિજ્ઞાનની અને ધોરણ 10ની ગણિત અને વિજ્ઞાનની એ બધાના ટોટલી ચેપ્ટરના બને એટલા બન વધુ વિડીયો દરેક ચેપ્ટરના અને એક ચેપ્ટરનું લગભગ 2 કે 3 વધારે વિડીયો નહીં બનાવો. એ વિડીયોની અંદર મેઇન વસ્તુ જે છે ટોપિક તમને કહું કે ધારો કે આપણે સમાંતર શ્રેણી ચલાવીએ છીએ, એમાં મેઇન 3 મુદ્દા એટલે કે મેઇન 3 રીતો એનો સ્પેશિયલ વિડીયો અને એની આધારે આપણે ઉદાહરણ અર્થાત એના સ્વાધ્યાયના દાખલા એની પણ સંપૂર્ણ સમજૂતી. એટલે કહેવાનો મતલબ શું છે કે સતત વિડીયો મૂકાતા રહેશે દરરોજ, એટલે તમારે સતત એ વિડીયો જોવા હોય તો પહેલાં તો એને લગભગ સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે જેવા હું સીધા વિડીયો બનાવું એટલે સીધા તમારે તો તમને પહોંચી જાય. પહેલી વસ્તુ એક યાદ રાખજો કે લગભગ હું કોર્સ વહેલો પતાવી દઈશ. જે અભ્યાસક્રમ પ્રમાણે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં હોય છે એના કરતાં આપણે ઘણા અગ્રેસર છીએ. ના જોયા હોય તો ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 15 આટલા બધા 6 ચેપ્ટરના આપણે વિડીયો ઓલરેડી મૂકી દીધેલા છે અને એની સંપૂર્ણ સમજૂતી તમને સ્વાધ્યાય સાથેની મૂકી દીધેલી છે. એ જ રીતે ચેપ્ટર 5માં હવે ચાલુ કરી દીધેલું છે, એના ઓલરેડી 3 વિડીયો બની ગયા છે. હવે આગળનો વિડીયો બરોબર, હવે આ વિડીયોમાં મેઇન શું ભણવાનું છે તમારે, મેઇન છે એ એન પદોના સરવાળો. તો એન પદોનો સરવાળો એટલે શું? પહેલું તો આપણે પહેલા વિડીયોની અંદર સમાંતર શ્રેણી સમજ્યા. કોઈક એક નિશ્ચિત પદ હોય, પહેલું પદ હોય ધારો કે 2, પછી 4, પછી 6, પછી 8 કેવી રીતે આવે, બહુ મસ્ત સમજાવ્યું છે વિડીયો, તમે જોઈ લેજો બરાબર. કે પહેલું પદ 2 તો 4 કેવી રીતે આવે, તો સામાન્ય તફાવત ડી છે. બીજામાંથી પહેલું બાદ કરવાનું, ત્રીજામાંથી બીજું બાદ કરવું, ચોથામાંથી ત્રીજું બાદ કરો, એટલે એક નિશ્ચિત સંખ્યા અચળ જળવાઈ રહે અને સામાન્ય તફાવત કહેવાય. એટલે આ ચેપ્ટરમાં તમારા પ્રથમ પદ કહેવાય અને આ સામાન્ય તફાવત કહેવાય, આ 2 ખાસ આવડવું જોઈએ. એનો એક સ્પેશિયલ વિડીયો પહેલો જ બનાવ્યો. બીજો વિડીયો સ્પેશિયલ કયો બનાવ્યો કે તેનું એનમું પદ બરાબર, એનમું પદ એટલે એન નંબર પર જે પદ આવે, આપણે 10મું પદ, 15મું પદ, 20મું પદ એનો સ્પેશિયલ વિડીયો બહુ જ મસ્ત બનાવ્યો, ડિટેલમાં સમજાયો. અહીં જે એન પદોનો સરવાળો છે એવું એનમું પદ જ, તો એનમાં પદ તમારે શોધવું હોય કોઈ પણનું તો આપણે એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી કરતા. કેવી રીતે લાવ્યા એ જ મેં તમને સમજાવી દઉં કે પહેલું પદ એ હોય બરાબર, બીજું પદ એ 2 હોય એટલે કે એ જે પહેલું પદ હોય એ 1 અને ડી એટલે જે આપણે ઉમેરીએ છીએ એ હોય છે. પછી એ 3 પદ કેવી રીતે આવે, તો એની અંદર શું હોય છે કે એ 2 પ્લસ ડી. તો એ 2 પ્લસ ડી એટલે શું કે આગળનું જે એ 1 તો લઈએ છીએ આપણે, એટલે જો ડી 2 હતા એટલે પહેલાં પદમાં તમારે 2 ડી ઉમેરવાનું. શું મેળવવાનું? 2. એટલે એ જ રીતે આપણે એ એન ગણતા હતા. કયું ગણતા હતા? એ એન તમારે ગણવું હોય તો એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી આવતું જોવા મળે છે. એટલે 3માંથી 1 બાદ કરીએ એટલે 2 આવે. ચોથું જોતું હોય તો અહીં 3 આવે, 5મું જોતું હોય તો 4 આવે. આ ટોટલી તમને આગળ વિડીયોમાં બહુ મસ્ત રીતે સમજાયેલું છે. એટલે કે આપણે એનમું પદ મારે શોધવું હોય કોઈ પણનું બરાબર છે, તમને શ્રેણી આપેલી હોય એમાં 10મું પદ હતો, 15મું પદ હતો એટલે ડાયરેક્ટ હું કહેતો તો 10મું હોય તો એ વત્તા 9d, 14મું હોય તો એ વત્તા 15મું હોય તો એ વત્તા 14d, 20મું હોય તો એ વત્તા 19d. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ પણ પદ તમારે જોતું હોય આ તો એ વત્તા 9d લખે છે, એ બરાબર 15મું તો એ વત્તા 14d તમે ડાયરેક્ટ લખી શકો છો. એ અને ડી પરથી આપણે આટલા બધા ગણ્યા હતા. આ તમારું રિવિઝન થઈ ગયું. આ રિવિઝનનો ઉપયોગ કરીને તમારે એનો ઉપયોગ અહીં એન પદોના સરવાળામાં કરવાનો છે. અને આ માટે ના ખાવ પણ ફરી વખત આપણે વિડીયો જોઈ લેવાનો બરાબર છે અને એના થોડા દાખલા મૂક્યા છે એ પણ જોઈ લેવું. હવે આ જે છે એન પદોનો સરવાળો, એન પદોનો સરવાળો એટલે શું બરાબર, ધારો કે ઉદાહરણ લઈને તમને સમજાવું. ધારો કે 2, 4, 6, 8 બરાબર આટલા પદો છે એમાં બરાબર. આ એક શ્રેણી છે, શું છે આ શ્રેણી? આ શ્રેણીની અંદર તમને કહું બરાબર 1, 2, 3, 8 પછી આગળ લઈ જેનું 12 કરી નાખો, આ છેલ્લું પદ છે બરાબર. એ આ એક શ્રેણી છે જેમાં એ બરાબર કેટલા છે તો આવડી જશે 2, ડી બરાબર કેટલા છે તો 4 - 2 એટલે 2, કોઈ કહેશે 6 તોય કર ડીનો નિશ્ચિત જળવાઈ રહેશે બરાબર. આનો સરવાળો એટલે ગુજરાતીમાં આપણે શું કરતા હતા કે સરવાળો એક સામાન્ય સમજ કહું 2, 6, 8 બરાબર છે. એટલે આ બધાનો તમારે કરવો પડે છે, 12 સુધીનો. શું કરો? 12 સુધીનો કરવો પડે. હવે એ જ વસ્તુ તમારે અહીં ભણવાની છે. શું ભણવાની છે? અહીં ભણવાની છે. પણ હવે તમારે આ જે કરતા હતા એને આપણે એક સૂત્ર રૂપે એ ડી એન એ લઈને કરવાનો છે. ધારો કે આ દાખલો મારે ગણવો છે, તમે એ તો મને આવડી ગયો, ડી એ આવડી ગયો, હવે એન જે છે એ મારે એન જોઈએ છે. તો તમારે આ દાખલાની અંદર એન ગણવો પડે.
તો આની અંદર તમારે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, સમજો જે કહું છું, બરાબર છે? તો એ એન જે છે એ એન બરાબર, એ એનની કિંમત કેટલી છે છેલ્લે? બાર છે, એનું પદ બે છે, એન માઇનસ એક છે અને ડીની કિંમત મારે બે છે, એટલે મારે બે બે એન ઓછા બે બાર, બે ગયા એટલે બે એન બરાબર બાર, સો એન ઇઝ ઇક્વલ ટુ સિક્સ. આ દાખલા તમને આગલા વિડીયોમાં, આ દાખલામાં આપણે એન શોધતા શીખ્યા હતા, યાદ છે? આ એન શોધવાનું શીખી ગયા. પણ હવે એ ડી એનનો ઉપયોગ કરી મારે આ પદોનો સરવાળો શોધવો છે, બરાબર છે? આટલી વસ્તુ તમારે આ કહીને રિવિઝનમાં આવી, ફરી પાછું તમને કહું એ ડી એન દેન ફરી પાછું મૂકવાનું છે. આ પદ કેવી રીતે આવ્યું હવે આપણે એ જોઈએ. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ છે, બે ને ચાર છ, છ ને છ બાર, બાર ને આઠ વીસ, એ રીતે ઉમેરતા ઉમેરતા આપણે જઈએ વીસ આવે છે, પછી દસ લઈએ અને બાર લઈએ, એટલે બે ચાર છ, છ ને છ બાર, બાર ને આઠ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ ને દસ ચાલીસ ને બે બેતાલીસ, એટલે આનો જવાબ બેતાલીસ છે. શું હશે? સરવાળો બેતાલીસ. આ બેતાલીસ આપણે આપણે પ્રાથમિકમાં જેમ કરતા હતા તો સાદી રીત છે એ ગણી. આપણે હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે આ સૂત્ર કેવી રીતે આવ્યું એ આપણે હવે જોઈએ, બરાબર છે? અને પછી આ દાખલો તમારે આ રીતે આપણે ગણીશું, બરાબર છે? હવે આપણે સામાન્ય રીતે પદોનો સરવાળો હવે જમી લીધું, એટલે પહેલું પદ લીધું હતું, પછી એ વત્તા ડી બીજું પદ લીધું હતું. આગળ જઈએ તો એ એન માઇનસ વન ઇન્ટુ ડી આ રીતે તમારે આવે, બરાબર છે? એક આપણે એક આ પદ લઈએ. હવે આ જે પદ્ધતિ છે બરાબર, આ ચડતા ક્રમમાં કહેવાય, ઉતરતા ક્રમમાં લઈએ, એટલે કે ઇન્ક્રીઝ અને ડિસ્ક્રીઝ લઈએ, તો આ પદ હવે આગળ આવી જાય આગળ, બરાબર છે? તમારે પછી એ વત્તા એન માઇનસ ટુ ઇન્ટુ ડી આવે, આગળ જતા એ વત્તા ડી આવે અને છેલ્લે એ આવે. ટૂંકમાં આ ચડતા ક્રમમાં કહું તો આ ઉતરતા ક્રમમાં છે, આ ઉતરતા ક્રમમાં કહું તો આ ચડતા ક્રમમાં છે, એટલે એસ અને એસ કશું નથી કર્યું મેં, ધારો કે અહીં બે ચાર છ આઠ અને જે બાર હતા ને એમાં એ જ કર્યું છે, બે જો ચાર વત્તા છ, આમાં શું કર્યું? તો પહેલાં બાર છે, દસ છે, આઠ છે, છ છે, બરાબર, બે ચાર છ આઠ દસ અને બાર કર્યા, આમાં એવું કર્યું બાર દસ આઠ છ ચાર અને બે કર્યા, ઓકે? આ બે રીતનું છે ટૂંકમાં, બરાબર. આ તમને ગાણિતિક રૂપે તે સમજાયું, એ આ સાંકેતિક રૂપે છે, બસ આટલું છે. હવે આ બંનેનો સરવાળો કરું તો શું મળશે? મને ટુ એસ મળશે. તો ટુ એસ કરું અને આનો સરવાળો કરું તો મને કેવો મળે છે ખબર છે? કે ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સ્વરૂપે મળે છે. અને આ જે છે ને એન વખત આવે છે, કેટલી વખત આવે છે? એન વખત. આપણે એન લઈએ છીએ ત્યારે તો તમે એન, એટલે આ જે છે ને જો બાર બે વખત આવે, દસ બે વખત આવે, આઠ બે વખત આવે, છ બે વખત આવે, ચાર બે વખત આવે, બે બે વખત, એટલે હું ડાયરેક્ટ આમ કરી નાખું, બે બાર કરી નાખું ને બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસ વત્તા બાર, કોઈ વધુ કરો ના, એટલે આ બેનો સરવાળો તમે કરો, બરાબર, આટલું કરીને આટલું કરી, એના કરતા હું એક વખત સરવાળો કરી નાખું બધાને અને બે વખત ગુણ તો મળી જાય, એવું આમાં એવું જ છે કે આ બેનો સરવાળો કરીએ તો આ જે પદ છે ને આ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ બે વખત આવે, કેટલી વખત આવે? બે. જો એન વખત લઈએ તો એન વખત આવતું જોવા મળે છે, બરાબર છે? માટે મારે હવે એસ આ બે હશે, એટલે કે બંનેનો સરવાળો કરો. હવે એસ એટલો જોઈએ તો મારે એન દ્વિતીયાંશ અંશમાં ટુ એ એન માઇનસ વન ઇન્ટુ ડી, આ તમારું જે મેઇન સૂત્ર થયું એ તમારું જો આ સૂત્ર છે, બરાબર છે? કે એન પદોનો સરવાળો તમે જો આ ગાણિતિક રીતે સમજાયો અને સાંકેતિક રૂપે પણ તમે તમને સમજાયો કે તમારે મેઇન સૂત્ર આટલું યાદ રાખવાનું. કેવી રીતે આવ્યું છે કદાચ ના યાદ રહે તો વધુ નહીં, પણ તમારે મેઇન સૂત્ર છે કે જ્યારે તમને શ્રેણી આપવામાં આવે, વળી મેં જોયું બે ચાર છ આઠ દસ બારની, બરાબર છે? અને એનું તમે સરવાળો કરો, સરવાળો કરો તો કેવી રીતે મળે? તો એ ડી અને એન આ ત્રણનો ઉપયોગ કરી તમે એન દ્વિતીયાંશ કૌંસમાં ટુ એ પ્લસ એન એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે આ આપણે ગણ્યું હતું બેતાલીસ, તમને યાદ છે? આનો સરવાળો મેં ગણ્યું હતું બેતાલીસ થતો હતો, બે ચાર છ, છ ને છ બાર, બાર ને આઠ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ ને દસ ચાલીસ બે બેતાલીસ, આ મારે બેતાલીસ થાય. હવે આ સાચું છે કે નહીં એ દાખલો ફરી અહીં તમને ગણું કે આ સૂત્ર જે હતું બે ચાર છ આઠ બરાબર દસ અને બાર આનો સરવાળો, તો આમાં એ બરાબર બે લખ્યા હતા, બી બરાબર બે હતા અને એન બરાબર છ આવ્યું, એક બે ત્રણ ચાર પાંચ અને છ, અને આપણે એન ગણ્યા હતા, બરાબર. હવે આની રીતે હું ગણું એસ, તો એન કેટલા હશે? છ ભાગ્યા બે, ટુ એ એટલે બે ગુણ્યા બે આ મૂકવાનો, વત્તા છ ઓછા એક, કારણ કે આ એસ એસ છ ગણીએ છીએ આપણે, બરાબર છે? એન અને ડી કેટલો છે? આ પણ મારે બે છે, બરાબર. અહીં છેદ ઉડે છે એટલે ત્રણ મૂકીશ, બરાબર છે? બે તરી છ, બે દૂ ચાર, છમાંથી જાય પાંચ,
એટલે દસ થશે, દસ ને ચાર ચૌદ થશે, ગુણ્યા ત્રણ થશે, જુઓ બેતાલીસ એનું મગજ. તમે ઓલરેડી આનો પણ પ્લસ કરીને ગણો તો પણ 42 થશે. અને આપણે એ રીતે આ તો નાની રકમ હોય તો એ રીતે ગણી શકો બરાબર, પણ હવે ઘણા મોટી સમાંતર શ્રેણી આપણી આવશે અને એની અંદર તમારે પહેલું પદ અંતિમ પદ એનો ઉપયોગ કરી આપણે આ દાખલા ગણવાના છે. એટલે ટૂંકમાં આ સૂત્ર તમને ખાસ આવડવું જોઈએ. એસ ઇઝિકલ એમ બી ટર્મ્સ કોસ મોડ ટુ એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી, અર્થાત એક બીજું પણ સૂત્ર છે આ. તો આ સૂત્ર શું છે એ આ જ છે તમારે, આ સમજ્યા છો બરાબર. આ બીજું સૂત્ર જે છે એ તમારે કેવી રીતે આવ્યું, તો આ દાખલાની અંદર એસ બરાબર એમ દૃત્યાંશ કૌંસમાં એને જુદો કાઢો અને એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી આ રીતે કરી શકે બરાબર. એસ ભાગ્યા બે એટલે એ વત્તા આ જે છે ને એ એન છે. શું છે એ એન? હવે એ એન એટલે એનમું પદ, અંતિમ પદ, અર્થાત એલ પણ કહેવામાં આવે છે. એટલે એ એલ લખો અથવા તો તમે એ વત્તા એલ લખો. આ સૂત્ર એટલે કે એન પદના પરફેક્ટલી બે સૂત્રો છે, એક આ અને એક આ. એન પદોનો સરવાળો કરવાનો કે તો તમારે આ રીતના બે સૂત્રો પરફેક્ટલી જોઈએ. આ તમે આખી રીત મેં તમને સમજાવી હતી. સમાંતર શ્રેણીની મુખ્ય ત્રણ રીત, સમાંતર શ્રેણી છે કે નહીં એ સમજાવ્યું આગળ, પછી એ ડી અને એનની સમજણ આપી, પછી શું હતું કે એનમું પદ શોધવાનો દાખલો એક વિડીયો બનાવ્યો અને એના પછી આ સ્પેશિયલ વિડીયો આના માટેનો મેં બનાવેલો છે. અને આના આધારિત તમારો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય 5.3 હવે બુક્સ જોડી રાખજો. આખી આ સમજૂતી તમને 100% ખબર પડી ગઈ હશે બરાબર છે. એના આધારિત તમારા ઉદાહરણના દાખલા પણ બે ત્રણ છે એ જોઈ લેવા બરાબર છે. અને એના આધારિત તમારા સ્વાધ્યાય 5.3 અંદર દાખલો છે બરાબર. એવું તમારે એક બે દાખલા કરીએ, અમુક દાખલા છે બરાબર, અમુક ગમે તે તમને આગા પાછી આપીએ બધું. પણ આ ચેપ્ટરની અંદર મેઇન વસ્તુ તમને કહું, આ આખા ચેપ્ટરમાં મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ છે એ પ્રથમ પદ ડી સામાન્ય તફાવત, એન એ પદ કયું છે એ એ એન એટલે અંતિમ પદ, એસ એન એટલે પદોનો સરવાળો એટલે તમારે એ ખાસ આવડવું જોઈએ અને પ્રથમ પદ કહીએ છીએ બરોબર છે. પછી ડી એ સામાન્ય તફાવત છે, પછી આવશે એ એન તમારે એટલે એનમું પદ, એનમું પદ એન એક પછી રહી ગયું એ પદની પદનો નંબર છે બરોબર. અને છેલ્લે એસ એન એટલે પદોનો સરવાળો, સરવાળો. ટૂંકમાં આટલી વસ્તુ તમારે આ ચેપ્ટરમાં રમત રમવાની છે. આ છ વસ્તુમાંથી તમને રકમમાં કંઈક આપે, કંઈક આપે અને કંઈક શોધવાનું પૂછે, આનાથી વધારે કશું નથી. એટલે ગમે તે દાખલા તમે ગણો, થોડું સેટિંગ કરવાનું તમારે બરાબર છે. એ ડી એ એન એન એસ એન તમારે એ દાખલો લગભગ 5.1 હોય, 5.2 હોય કે 5.3 હોય, બધા દાખલા તમને આવડશે. તો સ્વાધ્યાય 5.3ના તમને જેવડે રીત કરાય એના આધારિત થોડા દાખલા લઈ લો એટલે તમને ખબર પડે કે આ એસએન શું છે બરાબર છે. એટલે આ વિડીયોમાં તમને એસએન વિશેની માહિતી મળી જાય. હવે સ્વાધ્યાય 5.3 જે છે એના દાખલા નંબર 1 એના હું દાખલા લઈશ. એમાં પહેલો દાખલો જોઈ લઈએ, 2, 7, 12 છે બરાબર. પછી કીધું કે 10 પદ સુધી નો સરવાળો બરાબર શું શું આપે. પહેલું તો જો સમાંતર શ્રેણીનું પહેલું આપી યાદ રાખવાનું નંબર એ ડી એ ડી એન એ એન એસ એન, એમાંથી શું આપે એનું લિસ્ટ બનાવી દેવાનું. અને પહેલું પદ ડી એટલે બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી અને એન આપેલું છે તો 10 પદ કીધા તો 10 મૂકી દો. ચાલો આની અંદર આપણે એક વસ્તુ બે રીતે દાખલો ગણી શકીએ બરાબર, બંને રીતો તમને અહીં જો કહી દઉં બરાબર છે. એક પહેલી સાદી રીત કે એસ એન બરાબર એન દૃત્યાંશ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, 10 પદ કીધા છેદમાં 2 ગુણ્યા 2 અહીંથી જોતું જ મૂકવાનું. અહીં એસ 10 કહેવાય એટલે આ 10 ઓછા અને ડી 5 બસ આ રીતે મૂકી દેવાનું. પછી ગણિતિક રૂપમાં તમારે ખાસ યાદ રાખવાનું પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર, એમાં જો ભૂલ કરી તો પાછો જવાબ ના આવે એટલે મગજ રાખીને સ્ટેપ બાય સ્ટેપ તમારે ગણવું. છેદ ઉડે તો ઉડાડવું, 5, 2, 2, 4 દસમાંથી 1 જાય તો 9, 9, 5, 45 આ કરવામાં ભૂલ કરતા આ બેનો સરવાળો થાય બરાબર. એટલે 45 ને 4 49 આપણે કરીએ અને 45 અને 9 જોડશું છે ગુણાકાર, એ બંનેનો ગુણાકાર કરીએ તો 5, 9, 45, 5 વધી 4 5, 26 ને 4 24 ને મને સરવાળો 245 મળશે. આ રીત નંબર 1. બીજી રીત છે એ તમને કહું એ કઈ રીતે કરવું, તો હું પહેલું અંતિમ પદ શોધી નાખું એટલે એ 10, એ 10 એટલે શું થશે કે એ પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી. આ
આગળ નીરીત આપણે કરી હતી એ અનુવાદ બરાબર. ફરી પાછા મૂકી દઉં, બે દસમાંથી એક જાય તો નવ અને ડી પાંચ છે એટલે બે નવ પંચાવન પિસ્તાલીસ એટલે કેટલા આવ્યા 47. ઓકે આ મૂકી રાખો. હવે કયું સૂત્ર હતું તો ફરી પાછું એસ દસ વાળું એન દ્વિતીયાંશ અંશમાં એ પ્લસ એલ જુઓ એટલે એન દ્વિતીયાંશ દસ ભાગ્યા બે એ કેટલા છે તમારા, તો તમારા એ જે છે એ તમારે લખી નાખીએ બે અહીં બે આપેલા છે બે અને એલ કેટલા છે તો 47 બરાબર. એટલે ફરી પાછું પાંચ દુ દસ એટલે પાંચ ગુણ્યા 47 ને બે 49 એટલે ફરી પાછા 245 જુઓ બંને રકમ છે કે નહીં ઇક્વલ ટુ. એટલે તમે આ બે રીતમાંથી ગમે તે એક રીત કરો બરાબર. એ એમ ગણીને પહેલું પદ અને અંતિમ પદ મૂકીને ડાયરેક્ટ ગણો વખત તોય વધુ નહીં, અર્થાત તમને એ ડી એનથી આ રીત કરો તો વધુ નહીં. એટલે કે ટૂંકમાં 5.3 ની અંદર આપજો રીત શીખવાડી. એન પદોનો સરવાળો તમે આ વિડીયોમાં બહુ જ મસ્ત રીતે શીખી ગયા છો, જોડે નોંધે કરી રાખી હશે અને હવે બે દાખલા ગણજો, બાકીના દાખલા તમે ગણજો. ના ખબર તો અને પછીનો 5.3 નો સ્પેશિયલ જુદો વિડીયો આખો મૂકીશું આપણે.